तो गतिकीय विद्युत चालक बल विषय समझाओ तो आ थियरी मोस्ट आईएमपी है थियरी के बीजे मोस्ट आईएमपी है गतिकीय विद्युत चालक बल विषय आप समझवा तो जो गति ना लीधे ईएमएफ उद्भवत हो लेकिन प्रेरित ईएमएफ उद्भवत हो तो गति ना लीधे प्रेरित ईएमएफ उद्भवत हो तो तेवा ईएमएफ ने गतिकीय ईएमएफ कहे छे अथवा तो गतिकीय विद्युत चालक बल कहे छे तो गति ना लीधे ईएमएफ उत्पन्न थाय तो तेवा ईएमएफ ने शू कहेवाय तो गतिकीय ईएमएफ कहेवाय हवे आवुं गतिकीय ईएमएफ समझवा माटे धारो कि आवुं एक चुंबकीय क्षेत्र लऊं तो कि आ समान चुंबकीय क्षेत्र छे चुंबकीय क्षेत्र जो पुस्तकना पानलंब अंदरनी तरफ होय तो आ रीते क्रॉस वडे दर्शावाय अने जो चुंबकीय क्षेत्र पुस्तकना पानलंब बहारनी तरफ होय तो एने डॉट वडे दर्शावानो जो बहारनी तरफ होय ने आ रीते आम बहारनी तरफ होय तो एने डॉट वडे दर्शावीशुं आ रीते જમ અંદરની તરફ હોય કેવું હોય અંદરની તરફ તો અંદરની તરફ હોય તો આ ક્રોસ વડે દર્શાવીએ જો સમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો આ ક્રોસ છે ને સરખા અંતરે કરવાના અને એકબીજાને સમાંતર કરવાના આ રીતે તો આવું એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્રને બી વડે દર્શાવવામાં આવે કઈ રીતે દર્શાવવામાં આવે બી વડે તો આવું એક ચુંબકીય ક્ષેત્ર છે હવે આવા ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે અહીંયા યુ આકારનો એક સળિયો ગોઠવી દઈએ આવો આ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે આપણે એક યુ આકારનો સળિયો ગોઠવી દઈએ અને તેના ઉપર એલ લંબાઈનો એક સળિયો ઘર્ષણ થઈ સરકી શકે તેવો લઈએ આ સળિયાની અંદરની બાજુ લંબાઈ કેટલી છે તો એલ છે તો આ વી વ્યક્તિ સરકી શકે એટલે અહીંયા એક લૂપ બને લંબચોરસ લૂપ બને તો ધારો કે અહીંયા આપણે લઈએ પી ક્યુ આર એસ તો એક લંબચોરસ લૂપ બને તો ગતિકીય ઈએમએફ સમજવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લંબચોરસ લૂપ સોરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમાન ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાન લંબ કઈ બાજુ છે અંદરની તરફ સમાન ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ કઈ બાજુ છે અંદરની તરફ સમાન ચુંબકીય ક્ષેત્ર સદિશ બી વડે દર્શાવી દઈએ પુસ્તકના પાનાને લંબ અંદરની તરફની દિશામાં છે તથા એક યુ આકારનો શું છે સળિયો છે આ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે જો આ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે આપણે શું લીધું આ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એક યુ આકારનો સળિયો છે ગોઠવેલ છે અને આ સળિયા ઉપર એલ લંબાઈનો સળિયો સરકી શકે તે રીતે ગોઠવેલ છે ઘર્ષણ રહી સરકી શકે તે રીતે ગોઠવણી કરેલ છે તેમ ગોઠવેલ છે તમે જ વિચારો
L લંબાઈનો સળિયો ઘર્ષણ રહિત સરકી શકે તેમ ગોઠવેલો હોય તો જો આ સળિયાને તમે આમ આગળ ખસેડો તો અહીંયા શું ક્ષેત્રફળ વધે અને ક્ષેત્રફળ વધારાના લીધે વધારે ક્ષેત્રરેખાઓ અંતર્ગોળ આ બધી ક્ષેત્રરેખાઓ છે એવું તમે વિચારી લો તો આ લંબચોરસ ગુંચળા સાથે વધારે ક્ષેત્રરેખાઓ સંકળાય અને વધારે ક્ષેત્રરેખાઓ સંકળાય તો ફ્લક્સમાં વધારો થાય જો આ સળિયાને તમે આ બાજુ ગતિ કરાવો તો ક્ષેત્રરેખાઓની સંખ્યામાં ઘટાડો થાય તો ફ્લક્સમાં શું થાય ઘટાડો થાય તો આમ લઈ જવાથી કે આમ લઈ જવાના લીધે ફ્લક્સમાં શું થાય વધારો ઘટાડો થાય આમ ફ્લક્સમાં વધારો ઘટાડો થવાના લીધે ફ્લક્સમાં ફેરફાર થાય છે આમ ફ્લક્સમાં ફેરફાર થવાના લીધે શું ઉત્પન્ન થાય તો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તો જો અહીંયા ધ્યાન આપો સળિયાને અહીંયા એલ લંબાઈના સળિયાને શું કરવામાં આવે ખસેડવાથી એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થાય છે ફેરફાર થાય છે તો ટી સમય અહીંયા આપણે લખી દઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબ ચોરસ ગૂંચળો કયું બનશે તો PQRS લંબ ચોરસ ગૂંચળું PQRS સાથે સંકળાયેલ ફ્લક્સ ગૂંચળા PQRS સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર શું લખીશું બોલો તો બી એ કોસ થીટા આ શરૂઆતનું ફ્લક્સ છે ચુંબકીય ક્ષેત્ર બી લઈએ ક્ષેત્રફળ ધારો એ વખતે સળિયો ધારો કે કેટલા અંતરે છે તો અંતર એક્સ અંતર લઈએ તો ક્ષેત્રફળ કેટલું થશે એલ એક્સ જેટલું થાય ઇન્ટુ કોસ ક્ષેત્રફળનો સદિશ જુઓ તો અમલંબ રૂપિય હશે આ ક્ષેત્રફળ જે છે ને એના ક્ષેત્રફળનો સદિશ અમલંબ રૂપિય ઉપરની તરફ હોય ચુંબકીય ક્ષેત્ર પણ લંબરૂપે છે બંને લંબરૂપે હોય તો થીટાની કિંમત કેટલી લઈશું ઝીરો બંને જો લંબરૂપે હોય તો થીટાની કિંમત ઝીરો લઈએ એટલે કે બંનેની દિશા સમાન હોય તો કોસ ઝીરો એટલે વન યાદ રાખજો ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળના સદિશની દિશા સમાન છે અને ક્ષેત્રફળની સદિશની દિશા સમાન હોવાના લીધે કોસ ઝીરો એટલે વન તો એ વખતે ફ્લક્સ કેટલું મળે બી એલ એક્સ મળે હવે જુઓ સળિયાને વિવેક્તિ ગતિ કરવામાં આવે સળિયાને વિવેક્તિ ગતિ કરવામાં આવે તેનું સ્થાન અહીંયા આવી જશે તો અંતર એક્સમાં ડેલ્ટા એક્સ જેટલો ફેરફાર થાય તો ટી સમયની બાદ જો સળિયાને વી જેટલા વેગથી ગતિ કરવામાં આવે સળિયાને વી જેટલા વેગથી ગતિ કરાવતા અંતર એક્સમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ જેટલો છે અને અંતર એક્સમાં થતો ફેરફાર ડેલ્ટા એક્સ જેટલો છે એટલે ફ્લક્સમાં ડેલ્ટા એક્સ જેટલો ફેરફાર થાય છે તો ક્ષેત્રફળમાં થતો ફેરફાર કેટલો થશે બોલો ડેલ્ટા એ બરાબર એલ તો અચળ જ રહેવાના સળિયાને તમે વી વેગથી ગતિ કરાવો તો આ લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ એક્સમાં ફેરફાર થાય છે તો ક્ષેત્રફળમાં થતો ફેરફાર ડેલ્ટા એ બરાબર એલ ઇન્ટુ શું લખીશું ડેલ્ટા એક્સ તો ફ્લક્સમાં થતો ફેરફાર કેટલો થશે ડેલ્ટા ફાઈ બરાબર શું લખીએ છું બી એલ ડેલ્ટા એક્સ થાય ચુંબકીય ક્ષેત્ર તો સમાન રહેવાનું ક્ષેત્રફળમાં થતો ફેરફાર કેટલો છે તો એલ ડેલ્ટા એક્સ છે તો અહીંયા આપણે લખી દઈએ બી એલ અચળ એક્સની જગ્યાએ શું લખીશું ડેલ્ટા એક્સ તો ફાઈ બરાબર આટલા મળે તો પ્રેરિત ઈએમએફ ફ્લક્સમાં એટલો ફેરફાર થાય તો ફેરેડેના નિયમ અનુસાર હવે આપણે ફેરેડેના નિયમનો ઉપયોગ કરીએ તો ફેરેડેના નિયમ અનુસાર એપ્સાયલન બરાબર શું લખીશું સરેરાશ ઈએમએફ એપ્સાયલન બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી તત્કાલીન પ્રેરિત ઈએમએફ માટે ડેલ્ટા ફાઈની કિંમત મૂકી દઈએ કેટલા તો માઇનસ બી એલ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી
તો પછી સરેરાશ ઈએમએફ કેટલું મળશે? માઇનસ બી એફ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી બરાબર તો શું લખાય? સરેરાશ વેગ વી લખાય. હવે તત્કાલીન ઈએમએફ માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લેતા, તો પછી આ લેસ દેન ગ્રેટર દેનની જગ્યાએ શું આવશે? એપ્સાયલન બરાબર માઇનસ બી એલ વી થાય, કારણ કે અહીંયા પણ બી આવી જશે, અહીંયા પણ શું આવી જશે? એપ્સાયલન. તો એપ્સાયલન બરાબર શું લખીશો? માઇનસ બી એલ વી. તો આટલું પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. ચલો ખ્યાલ આવી ગયો, ચલો આવડશે. તો કહેવાનો મતલબ એ કે ગતિકીય જ્યાં માઇનસ નિશાની શું દર્શાવે છે? લેન્જની હાજરી દર્શાવે છે. તો જ્યારે સળિયાને વી જેટલા વ્યક્તિ ગતિ કરવામાં આવે ત્યારે તેમાં ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ છે એ પ્રેરિત ઈએમએફ કેટલું હોય? તો માઇનસ બી વી એલ અથવા તો બી એલ વી જેટલું હોય છે, જેને આપણે ગતિકીય ઈએમએફ કહીશું. શું કહીશું? ગતિકીય ઈએમએફ.